નમસ્કાર દેશી અડ્ડા ન્યૂઝના ખાસ સેગમેન્ટ કરંટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયદીપ. આ ખાસ સેગમેન્ટમાં આપણે એ સમાચારની ચર્ચા કરીશું જે પરીક્ષાની નજરે મહત્વપૂર્ણ છે. પાછલા સપ્તાહના એ ઇમ્પોર્ટન્ટ સમાચાર જેમાંથી આપની પરીક્ષાના પ્રશ્નો બની શકે છે. તો આવો સૌથી પહેલા પાછલા સપ્તાહની હેડલાઇન પર કરીએ એક નજર. ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં પ્રથમ સ્થાને, 70% રેટિંગ સાથે વૈશ્વિક નેતાઓમાં ટોચ ઉપર. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ઐતિહાસિક કાર્વી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર. ઉગ્રવાદ મુક્ત સમૃદ્ધ ઉત્તર પૂર્વની પરિકલ્પના. રાજ્યમાં અમૃત મહોત્સવ હેઠળ યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારતના 5 પ્રકલ્પ કાર્યક્રમનો રાજ્યપાલ દ્વારા શુભારંભ. અનેક જનજાગૃતિના કાર્યક્રમો આવરી લેવાયા. કેન્દ્ર સરકારની તર્જ ઉપર ગુજરાત સરકારના 9 લાખ વધુ કર્મચારી પેન્શનરોને પણ મહિને 28% મોંઘવારી ભથ્થું મળશે. વધારાનો અમલ સપ્ટેમ્બર 2021ના પગાર સાથે કરવામાં આવશે. પેરાઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલો મેળવી સમગ્ર વિશ્વમાં 24મા ક્રમાંકે. ચીને મેળવ્યા સૌથી વધુ મેડલ. હવે જોઈએ કરંટ ન્યૂઝ વિગતવાર. વૈશ્વિક ફલક ઉપર ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો જોવા મળ્યો છે. અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ 70% રેટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતાઓમાં ટોચ ઉપર રહ્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 64% રેટિંગ સાથે મેક્સિકોના પ્રેસિડેન્ટ લોપેઝ એબ્રાડોર છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા વિવિધ 13 દેશોના વૈશ્વિક નેતાઓ માટેના અપ્રુવલ રેટિંગને ટ્રેક કરવામાં આવે છે. તેનું રેટિંગ દરેક દેશના પુખ્ત નિવાસીની 7 દિવસની મૂવિંગ એવરેજ પર આધારિત હોય છે. ભારત સરકાર દ્વારા વધુ એક શાંતિ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તાજેતરમાં 4 સપ્ટેમ્બર 2021ના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને 6 જેટલા વિદ્રોહી સંગઠનોની વચ્ચે કાર્બી આંગલોંગ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં આ ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી છે. આ સમજૂતી અંતર્ગત ઉગ્રવાદ મુક્ત સમૃદ્ધ ઉત્તર પૂર્વની પરિકલ્પના કરવામાં આવેલ છે. અશાંતિ કરાર અંતર્ગત વિદ્રોહી જૂથોના 1000 જેટલા વિદ્રોહીઓ હથિયાર હેઠા મૂકીને સમાજના મુખ્ય પ્રવાહમાં પરત આવ્યા છે. વધુમાં આગામી 5 વર્ષમાં કાર્બી વિસ્તારોના વિકાસ માટે લગભગ 1000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેના અંતર્ગત વિશેષ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. આ કરાર કાર્બી લોકોની સંસ્કૃતિ, ઓળખ, ભાષા વગેરેનું રક્ષણ અને પ્રદેશનો સર્વાંગી વિકાસ પણ સુનિશ્ચિત કરશે. સૌથી યુવા ગણાતો દેશ ભારત ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2020માં 122મા ક્રમાંક પર રહ્યું છે. કોમનવેલ્થ સેક્રેટરીએટ દ્વારા 181 દેશોના વિકાસ માટે આ ત્રિવાર્ષિક રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2020 અંતર્ગત ટોચના સ્થાને પ્રથમ વખત સિંગાપુર રહ્યું છે. આ ઇન્ડેક્સમાં સૌથી નીચેનો ક્રમાંક ધરાવતા દેશોમાં ચાડ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન અને નાઇજર જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે વર્ષ 2010 થી 2018ની વચ્ચે વિશ્વભરના યુવાનોની સ્થિતિ 3.1% સુધરી છે. જોકે પ્રગતિ ધીમી રહી છે. આ રેન્કિંગ જાહેર કરવા માટે વિવિધ 6 જેટલા કાર્યક્ષેત્રોમાં 27 ઇન્ડિકેટર્સ જેવા કે હેલ્થ એન્ડ વેલબિંગ, શિક્ષણ, રોજગાર અને તક, પોલિટિકલ અને સિવિક પાર્ટિસિપેશન, શાંતિ અને સલામતી, સમાનતા અને સમાવેશનો ઉલ્લેખ કરાયો છે. દેશમાં ચાલી રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 કાર્યક્રમનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 13 ઓગસ્ટ 2021ના રોજ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ કાર્યક્રમ શરૂ કરાયો છે. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી દ્વારા નવી દિલ્હી ખાતે આવેલા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી લીલી ઝંડી આપવામાં આવી હતી. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ની પૂર્ણાહુતિ 2 ઓક્ટોબર 2021ના રોજ થશે. આ સમયગાળા દરમિયાન દેશના દરેક જિલ્લા અને દરેક ગામના લોકો ફ્રીડમ રન મુવમેન્ટમાં ભાગ લેશે. ફ્રીડમ રન 1.0 મુવમેન્ટમાં દેશના લગભગ 5 કરોડ લોકો જોડાયા હતા, જ્યારે આ વર્ષે આ મુવમેન્ટમાં લગભગ 7.5 કરોડ લોકો જોડાશે. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન દેશના 744 જિલ્લાઓમાંથી દરેકના 75 ગામો અને 30,000 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવશે. ફિટ ઇન્ડિયા ફ્રીડમ 2.0 કાર્યક્રમ લોકોને આળસ, સ્થૂળતા, તણાવ, ચિંતા અને બીમારીઓથી મુક્તિ મેળવવા માટે તેના દૈનિક જીવનમાં દોડ અને રમતગમત જેવી તંદુરસ્તી આધારિત ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ છે.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વધુ એક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુવા શક્તિના યોગદાનથી રાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશથી યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારતના 5 પ્રકલ્પ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસથી રાજ્યભરમાં યુનિવર્સિટીઓ કોલેજોમાં યુવાઓ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અને 100% રસીકરણ, પર્યાવરણ સ્વચ્છતા અને સંવર્ધન, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, નશામુક્તિ અને કુરિવાજ મુક્તિ અને ફિટ ઇન્ડિયા જેવા 5 પ્રકલ્પો ઉપર જનજાગૃતિ માટેના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ 10-10 ગામોમાં જઈને શેરી નાટકો, ચર્ચા સભા, રેલી, વિવિધ સ્પર્ધાઓ તેમજ રમત ગમત દ્વારા આ 5 મુદ્દે જનતાને જાગૃત કરશે। કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। કેન્દ્ર સરકારની તર્જ ઉપર ગુજરાત સરકારના 9 લાખ વધુ કર્મચારી પેન્શનરોને પણ મહિને 28% મોંઘવારી ભથ્થું મળશે। આ અંગેની જાહેરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। હાલમાં એટલે કે 7 સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ રાજ્યના કર્મચારીઓને 17% મોંઘવારી ભથ્થું મળે છે। હવે 1 જુલાઈ 2021માં પાછલી અસરથી તેમાં 11%નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારાનો અમલ સપ્ટેમ્બર 2021ના પગાર સાથે કરવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યમાં સરકારી અને પંચાયતી રાજ સંસ્થાઓના 5,11,129 અને 4,50,509 પેન્શનર્સને મળીને કુલ 9,61,638ને 28% લેખે મોંઘવારી ભથ્થાનો લાભ મળશે। ગુજરાતમાં MSMEs હેઠળ આવતા ઉદ્યોગો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના MSMEs વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઇન્ડિયા વચ્ચે તાજેતરમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU થયા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના MSMEs એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે। આ MOUને કારણે રાજ્યની ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, હસ્તકળા, કારીગર, હેલ્થકેર, હર્બલ, ઓર્ગેનિક જેવી ચીજવસ્તુઓ એમેઝોન દ્વારા વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચી શકશે। આ ઉપરાંત US, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, UK, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, તુર્કી તેમજ UAE જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડિજિટલ માર્કેટ પ્લેટફોર્મ્સ ઉપર રાજ્યના MSMEsના ઉત્પાદનો મૂકાશે, જેથી ગ્રાહકો તેના સીધા વેચાણનો લાભ લઈ શકશે। ટોક્યો ખાતે યોજાયેલ પેરાઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। ભારતે ટોક્યો પેરાઓલિમ્પિકમાં કુલ 19 મેડલો પ્રાપ્ત કર્યા છે, જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલોનો સમાવેશ થાય છે। આ સાથે જ ભારત મેડલો મેળવવાની બાબતમાં ટોક્યો પેરાઓલિમ્પિકમાં સમગ્ર વિશ્વમાં 24મા ક્રમાંકે રહ્યું છે। ટોક્યો પેરાઓલિમ્પિકમાં 2020માં અવની લાખેરાને બ્રોન્ઝ, પ્રવીણ કુમારને હાઈજમ્પ ઇવેન્ટમાં સિલ્વર, હરવિંદર સિંહે આર્ચરી ઇવેન્ટમાં બ્રોન્ઝ, શૂટિંગ ઇવેન્ટમાં ભારતના મનીષ નરવાલને ગોલ્ડ તથા સિંહરાજ આધનાને સિલ્વર, બેડમિન્ટન ઇવેન્ટમાં ભારતના પ્રમોદ ભગતને ગોલ્ડ મેડલ તથા મનોજ સરકારને બ્રોન્ઝ મેડલ મળ્યો છે। કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ સેક્ટર માટે ઉત્પાદન આધારિત લાભ માટેની 10,683 કરોડની સ્કીમને મંજૂરી આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટરને નિકાસ અને ઘરેલુ ઉત્પાદનને વેગ આપવા માટે ટેક્સટાઇલ સેક્ટર માટેની PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી અપાઈ હતી। આ સ્કીમ અંતર્ગત 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને 10,683 કરોડનો લાભ અપાશે। અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દેશના કુલ 13 સેક્ટર માટે વર્ષ 2021-22ના બજેટમાં 1.97 લાખ કરોડની PLI સ્કીમની જોગવાઈ કરી હતી। સત્તાવાર અંદાજ પ્રમાણે PLI સ્કીમ અંતર્ગત આગામી 5 વર્ષમાં ભારતમાં થનારું લઘુત્તમ ઉત્પાદન 500 બિલિયન અમેરિકન ડોલરને પાર કરી જશે। આ યોજના અંતર્ગત મહત્વાકાંક્ષી જિલ્લાઓ અથવા Tier 3 અને Tier 4 શહેરોની આસપાસ આવેલી ટેક્સટાઇલ ફેક્ટરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે। વિશેષ કરીને આ યોજનાનો ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગણાને વધુ લાભ મળશે। આવા જ વધુ કરંટ ન્યૂઝ માટે સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો અમારી ચેનલ દેશી અડ્ડા ન્યૂઝ।